સુરત શહેર ટ્રાફિક પોલીસને કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે એસી હેલ્મેટ અપાયો છે, જો કે હવે ગરમી જતી રહી છે. ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો ગરમીના કારણે ભારે ત્રસ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની ફરજ પર યોગ્ય રીતે નિભાવી શકતા નથી. ઘણી વખત ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવાના કારણે તેમને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. પરંતુ ટ્રાફિક નિયમન કરવું ખૂબ જ જરૂરી હોવાના કારણે આવી કપરી સ્થિતિમાં પણ તેઓ પોતાની ફરજ ટ્રાફિક પોઈન્ટ ઉપર બજાવતા રહે છે. ગરમીના કારણે તેઓ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકતા નથી અને તેના કારણે વાહન ચાલકો સાથે પણ તેમની ચકમક થતી રહે છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિક જવાનો યોગ્ય રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે તેઓ એસી હેલ્મેટ આપવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિકના જવાનોને એસી હેલ્મેટ આપવાનો નિર્ણય સારો છે, પરંતુ આટલી મોટી ખોડ એ છે કે સુરતમાં હાલમાં ગરમી ઓછી થઈ ગઈ છે. તાપમાનમાં એક સમયે જ્યાં 43 ડિગ્રી પર પહોંચી ગયું હતું, ત્યાં હવે 34 ડિગ્રીની આસપાસ થઈ ગયું છે, જેથી હવે એસી હેલ્મેટની જરૂરિયાત ઓછી રહે તેમ છે. હવે ફરી હીટવેવ આવશે ત્યારે જ આ એસી હેલ્મેટ કામ લાગશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ હાલમાં એક ટ્રાયલ પ્રોજેક્ટનું અમારા તરફથી એક ડેમો કરવામાં આવી રહ્યો છે, જેમાં સુરત શહેરના એચક્યુટી પોઈન્ટ ખાતે એસી હેલ્મેટનું અમારા 2 કર્મચારીને આપી અને એસી હેલ્મેટથી એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે, સાથે સાથે એ વધારે સમય પોતાના પોઈન્ટ પર ઊભા રહી અને સુંદર રીતે ટ્રાફિક નિયમન સિગ્નલ મુજબ કરી શકે તે માટે આ ડેમો હાથ ધરવામાં આવી રહ્યો છે. અને એની સફળતા મળેથી ચોક્કસ સુરત શહેરના જે મેઇન જંકશનો છે એમને, એમના કર્મચારીઓને એસી હેલ્મેટથી એસી હેલ્મેટ આપવામાં આવશે, જેથી કરીને એની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય. અત્યારે એચક્યુટી પોઈન્ટ પર 2 અમારા કર્મચારીઓને આ એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે. અને આ હેલ્મેટની ખાસિયત એ છે કે ચાર્જ કર્યા પછી 8 થી 10 કલાક સુધી ચાલી શકે છે, એટલે મેક્સિમમ જે ગરમીનો સમય હોય છે એ ગરમીનો સમય આ હેલ્મેટથી આપણે ક્યાંક ને ક્યાંક કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય એવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે.